બનાસકાંઠા જિલ્લાના દિયોદર લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી, જેમાં દિયોદરની લોહાણાવાડી ખાતે ભાજપના બક્ષીપંચ મોરચાના બનાસકાંઠા, પાટણ જિલ્લાના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો, ઉપાધ્યક્ષ અને બનાસકાંઠા બક્ષીપંચ મોરચાના ઇન્ચાર્જ દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો, આગેવાનો, દિયોદર તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ નાઈ સહિત જિલ્લાના વિવિધ તાલુકાના પ્રમુખ મહામંત્રીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા લોકસભા 2024ની ચૂંટણીમાં મોદી સાહેબને 400 કે પારના સમર્થન માટે બનાસકાંઠા જિલ્લા લોકસભા ઉમેદવારને વિજય બનાવવા માટે બક્ષીપંચ મોરચાના બૂથ પ્રમુખોને સતત લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી લોકોને સત્ય સમજાવી વાદ વિવાદથી દૂર રહી લોકો ભારતીય જનતા પાર્ટીના કમળ પર 7મી તારીખે જંગી મતોથી વિજય બનાવે તે માટે બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને પાયાના કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણાવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના હોદ્દેદારો, કાર્યકરો આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેં બનાસકાંઠાના બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારોને બોલાવ્યા હતા અને મારા નાઈ સમાજના તમામ જિલ્લાના પ્રમુખોને બોલાવ્યા હતા અને મારી બૂથ કમિટીની બોલાવી હતી, જેથી કરીને આખા જિલ્લામાં સંદેશ જાય કે બક્ષીપંચ મોરચાએ દ્વારા રેખાબેનનો પ્રચાર કરવા માટે દરેક તાલુકામાં પોતપોતાનું કામ સોંપવા માટે આ આહવાન કરેલો હતો. અમારા બક્ષીપંચ મોરચાએ તમામ તાલુકાની અંદર ખાટલા બેઠકો શરૂઆત કરી દીધી છે અને તમામ ઘરે ઘરે જઈ અને કમળનો પ્રચાર કરી રહ્યા છે અને એમાંય અમારો દિયોદર તાલુકો 1 લાખ ઉપર લીટ રેખાબેનને જીતાડવાનું આહવાન કરેલ છે.